કેશોદની જૂની શાક માર્કેટ આંબેડકર વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી શરૂ હતી, જેમાં સ્થાનિકો દ્વારા રોડ બનાવવામાં રેતી તથા હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ વાપરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી હતી. કેશોદની જૂની શાક માર્કેટે આંબેડકર રોડ વિસ્તારમાં રોડ બનાવવાની કામગીરી લાંબા સમયથી શરૂ હોય છે, જેમાં ગેરરીતિ થતી હોય છે ત્યારે હાલાકી ગુણવત્તાવાળી રેતી સિમેન્ટ વાપરવામાં આવતા જે બાબતે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે તો કામ બંધ કરી દેવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરોના કર્મચારી દ્વારા એવું જણાવાય છે કે આ રોડનું કામ આવું જ થશે. જે રોડ બનાવવામાં આવી રહ્યો છે જે હાલાકી ગુણવત્તાવાળો થતો હોય છે તે બાબતે સ્થાનિકો દ્વારા નગરપાલિકાને તથા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. અહીંયા રોડનું કામ 3.5 મહિના પહેલાંથી ખોદીને રાખેલું છે અને રોડના કામમાં જ્યારે પણ કામ કરે ત્યારે એના જાગૃત નાગરિક પાડોશો અમારા બધા જોઈએ કે આ ક્વોલિટી ખરાબ છે એકદમ. છતાં એ લોકો કહે છે આ ક્વોલિટીનું કામ કરવું હોય તો જ અમે કરી શકીએ, નહીંતર બંધ કરી દે છે કામ. આ 3-4 વાર બંધ કરાવી દીધું કામ અને એ લોકો શું કરે છે બીજી જગ્યાએ કામ ચાલુ કરાવી લે છે ને એનું કામ ચાલે રાખે છે ને નબળું કામ ચાલે રાખે છે ગામમાં. જૂની શાક માર્કેટમાં આવેલા આંબેડકર રોડ નજીક 3 શાળાઓ પણ આવેલી હોય છે, જેથી વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ તથા વાહન ચાલકોને પસાર થવું અસહ્ય બનતું હોય છે. છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા 3 મહિનાથી વધુ સમયથી આ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગેરરીતિ થતી હોવાથી સ્થાનિકોની રજૂઆતથી રોડનું કામ બંધ કરી દેવામાં આવે છે. થોડા સમય બાદ ફરીથી શરૂ કરી દેવામાં આવે છે. આ રોડમાં સારી ગુણવત્તાવાળી રેતી સિમેન્ટ વાપરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. અમે અહીંયા જૂની શાક માર્કેટના રહેવાસી છીએ. અત્યારે અહીંયા 3.5 મહિનાથી રોડનું કામ ખોદીને મૂકી દીધું છે. જ્યારે આવે ત્યારે નબળી રેતી નબળી સિમેન્ટથી શરૂઆત કરે છે કામની ને લતાવાસી બધા વાંધો ઉઠાવે છે તો લોકો કામ છોડીને વયા જાય છે. તો આ પબ્લિક કેટલીક ટાઈમ હેરાન કરશે આ લોકો, એનો જવાબ આપે અમને ચીફ ઓફિસર નગરપાલિકા. અમારી માગણી એ છે કે સારી રેતી સારી સિમેન્ટ ને સારી ગુણવત્તાવાળો માલ વાપરે ને અમને રોડ બનાવી આપે ને અમારા એરિયાની રજૂઆત સાંભળે. જે કાંઈ અમને તકલીફો એ જ કહેતા હોય, તકલીફ વગર તો કોઈ કાંઈ કહેતું નહીં. અમે આટલા મહિનાથી હેરાન થઈએ છીએ. સ્થાનિક રહેવાસીઓ દ્વારા નવા બનતા રોડમાં જાત તપાસ કરતા હાલાકી ગુણવત્તાવાળી રેતી તથા સિમેન્ટ વાપરવામાં આવતી હોય રોડના કામમાં ગેરરીતિ થતી હોય તેવું જાણવા મળતા રોડનું કામ ફરીથી બંધ કરાવી ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે. જે રજૂઆત બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું છે કે આ રોડની સ્થળ ખરાઈ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. જૂની શાક માર્કેટ આંબેડકર રોડનું હાલ જે કામ ચાલુ છે, જે ત્યાંના સ્થાનિક લોકોએ આ કામ બંધ કરાવી અને અત્યારે ફરિયાદ કરેલ કે આ કામ નબળું થાય છે, આ બાબતે જાતે સ્થળ ખરાઈ કરી અને આની આગળની કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, કેશોદ.